નમસ્કાર સીધો સંવાદમાં આપનું સ્વાગત હું છું નેહલ છેલ્લા કેટલાક સમયથી જાણે આપણને એમ થાય કે ચૂંટણી આવે છે અને સરકારી નોકરીમાં ક્યાંક લાણી આપવાની હોય જુદા જુદા પક્ષો તરફથી તેવી પ્રતિક્રિયા આવી રહી છે આમ આદમી પાર્ટીએ તાજેતરમાં જે પ્રમાણે આપણે દસ લાખ નોકરીઓ ગુજરાતમાં અને એ પણ સરકારી નોકરી આપીશું તેવો વાયદો કર્યો મને યાદ આવે છે એક સમય જ્યારે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના આપણા નાયબ મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું આ જ બાબત પરંતુ હવે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી કહે છે કે દસ લાખ જેટલી મહેકમ જ નથી તો આટલી રોજગારી ક્યાંથી ઊભી થશે પ્રશ્નો ઘણા છે પણ ચૂંટણી નજીક છે અને એટલા માટે જ આપણે આ મુદ્દો ઉઠાવ્યો છે શીર્ષક આપ્યું છે સરકારી નોકરી કે પછી ચૂંટણીની લોલીપોપ લોલીપોપ શબ્દની જ્યારે વાત આવે ને ત્યારે બે હજાર ચૌદમાં કેન્દ્રમાં પણ આ શબ્દ છે તે ખૂબ જ પ્રચલિત થયો હતો ગુજરાતમાં પણ જ્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ શબ્દ છે તે પ્રચલિત થતો હોય છે જેવી ચૂંટણી પતે એટલે લોલીપોપ ક્યાં ગાયબ થઈ જાય છે કોઈને ખબર નથી પડતી લાખો નોકરીઓના વાયદા કરવામાં આવે છે પરંતુ ત્યાર પછી એવા ઘણા બધા કારણો ઉમેરી દેવામાં આવે છે અને ત્યાર પછી કહે કે આટલી નોકરી અમે તો આપવા ઈચ્છતા હતા પરંતુ ના આપી શક્યા ફરી પાંચ વર્ષ થાય ફરી એ ભૂત ધૂણવા માટે તૈયાર થઈ જાય અને એટલે આપણે આ વિષય લીધો છે આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે ત્યારે ત્યારે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી સંજીજી આપનું સ્વાગત છે ચીમન વિંજુડા આપણી સાથે જોડાયા છે નેતા કોંગ્રેસ પ્રફુલ ત્રિવેદી એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ સિદ્ધાર્થ ભટ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે આર્થિક વિશ્લેષક છે તેઓ પણ આપણી સાથે છે અને આ વિષય પર આપણે ચર્ચા કરવી છે જ્યારે આ વિષય પર આપણે ચર્ચાની વાત આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આપણે જાણીએ છીએ કે આમ આદમી પાર્ટી છે ક્યાં ગુજરાતમાં સક્રિય થઈ છે તાજેતરમાં છોટાઉદેપુર જે ટ્રાયબલ બેલ્ટ છે ત્યાં પણ અરવિંદ કેજરીવાલે જે સભા કરી હતી અને તેમાં સૌથી મોટો જે મુદ્દો હતો તે આ જ હતો કે બેરોજગારી દૂર કરવા માટે અને વધુને વધુ રોજગારી આપવામાં આવે તે માટે અમે પ્રયાસ કરીશું તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ જે કહ્યું છે કે એટલી મહેકમ નથી તો તમે રોજગારી ક્યાંથી આપશો વિસ્તારથી ચર્ચા કરવી છે સૌ પ્રથમ પ્રફુલ આપની પાસે આવવા માંગુ છું આજે સમગ્ર મામલો છે ક્યાંક માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપની વાત નથી પરંતુ સવાલ એ છે કે ચૂંટણી આવે ત્યારે જ લાખો રોજગારીની વાતો અને પછી પાંચ વર્ષ કશું જ નહીં કઈ રીતે જુઓ છો નિહલ તમે હેડિંગ એટલું સરસ આપ્યું છે ને ચૂંટણીને લોલીપોપ એ હેડિંગમાં જ બધું આવી જાય છે આપણે ડિબેટ ના કરીએ ને તો પણ ચાલી જાય એટલું એક શબ્દની લોલીપોપ શબ્દમાં બધું જ આવી જાય છે ચૂંટણી આવે ને ત્યારે ઘણું બધું બદલાઈ જતું હોય છે એમ રાજકીય પક્ષો છે ને એ પણ એક વચનોનો ખજાનો ખુલ્લો મૂકી દેતા હોય છે એમાં ચુનાવી જુમલા પણ આવી જાય વચનોની રેવડી પણ આવી જાય હથેળીમાં ચાંદ બતાવવાની રમત પણ આવી જાય અને એ બધું છે એ રાજકીય પક્ષો બહુ જ યુક્તિપૂર્વક રમતું મૂકતા હોય છે લોકોની લાગણી જીતવા માટે અને લોકો પણ સમજતા હોય છે કે આ છે ને એ ચૂંટણી આવી છે એટલે વાતો છે બાકી આમાંનું કશું થઈ શકે એવું છે નહીં વાસ્તવિક કેટલું છે ને અવાસ્તવિક કેટલું છે બધા જાણતા હોય છે હવે તમે જુઓ કે કેજરીવાલે કહ્યું કે દસ લાખ નોકરીઓ આપશો અને ભાજપ એમ કે છે કે આટલું મહેકમ જ નથી હવે ત્યાં જ મોટો વિરોધાભાસ છે જો એટલું મહેકમ જ ન હોય તો નોકરીઓ કઈ રીતે આપી શકશે અને મતદારો સમજી ના શકે હા અને બેરોજગારી આ દેશની ગરીબી પછીની સૌથી મોટી સમસ્યા છે એક એક ઘરમાં એક થી બે બેરોજગાર છે એટલે લોકોને લાગણી જીતવા માટે બેરોજગારી શબ્દનો ઉપયોગ બહુ જ સરળતાથી બધા જ પક્ષો કરે છે આજે તમે જુઓ કે લગભગ થોડા અઠવાડિયાઓ પહેલાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જે કેન્દ્રના ખાતાઓ છે પોસ્ટ રેલવે એ બધાની મિટિંગ બોલાવી હતી એ ચૂંટણી સભા નહોતી મિટિંગમાં જે આવેલું તારણ છે અને એમાં એમણે કયા ખાતામાં કેટલી જગ્યાઓ ખાલી છે એની સમીક્ષા કરી અને જાહેરાત કરી હતી કે આવતા ત્રણ વર્ષની અંદર અમે દસ લાખ જગ્યાઓ ભરીશું એટલે કોણ કેટલી નોકરીઓ આપી શકશે કોણ કેટલી વધુ નોકરીઓ આપવા માટે સક્ષમ છે એ છે ને બહુ જ મોટી સમસ્યા હોવાથી મતદારોને રીઝવવા માટેનો સૌથી સહેલો રાજમાર્ગ છે કે અમે તમને રોજગારી આપીશું હવે તમે જુઓ કે રોજગારી કેટલી મોટી સમસ્યા થઈ જાય છે આપણે પૂર્ણ બેરોજગાર અર્ધ બેરોજગાર અશિક્ષિત બેરોજગાર અને જાત જાતના જે શિક્ષિત બેરોજગારો માટેના પ્રશ્નો છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આજે રાજ્ય સરકારની અંદર કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ શોષણની છે પૂરો પગાર ના આપવો પડે અને કર્મચારીની જગ્યા ભરવી છે માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં લાવ્યા કોન્ટ્રાક્ટ પદ્ધતિ પછી બીજો સ્ટેપ આવ્યો કે આઉટસોર્સિંગ કંપનીઓ છે જે મેન પાવર પૂરો પાડતી કંપનીઓ છે એના થ્રુ માણસો લેવા એટલે જે શોષણની જે માત્રા છે એ બેવડી થઈ જાય છે આઉટસોર્સિંગને જે ચૂકવવાની રકમ છે એ જે કર્મચારી લેવાય છે એના પગારમાંથી કપાય છે તમે જુઓ કે આઉટસોર્સિંગ કંપનીઓ છે એ કેટલાક સરકારના મંત્રીઓની નજીકની કંપનીઓ હતી એટલે પરિપત્ર કરીને કહી દેવામાં આવ્યું કે હવે આ લોકો થ્રુ જ લેવાના ડાયરેક્ટ નહીં લેવાના જ્યારે ભાજપના જે આગેવાનો છે એમ કે છે કે ના એમ કે અમારી જવાબદારી મોટી થઈ જાય પણ જવાબદારી મોટી કઈ રીતે થાય તમારે કર્મચારીની જરૂર છે માટે તમે લો છો શા માટે તમે એને પૂર્ણ પગારથી ના લો અને ત્રીજી વસ્તુ એ છે કે જે કોંગ્રેસના વખતથી પાછી ચાલી આવે છે કે એ વખતે દુષ્કાળ હતો ને અમરસિંહભાઈએ નવી જે ભરતી છે એના પર પ્રતિબંધ લાદ્યો અને એ જે પ્રતિબંધ લાદ્યો ને એ વસ્તુ પછી બધા મુખ્યમંત્રીએ થોડી થોડા અંશે ચાલુ જ રાખી કે સરકારી ભરતી કરવી જ નહીં હવે સરકારી ભરતી નથી થતી એનો એક સૌથી મોટો ગેરફાયદો એ છે કે જે જગ્યા ના ભરાય એ થોડા સમય પછી એમ્બ્યુલન્સ થઈ જાય એ જગ્યા નાબૂદ થઈ જાય એ જગ્યા પછી ખોલવી હોય તો બહુ જ મોટી પ્રક્રિયા કરવી પડે એટલે કર્મચારીઓ ઘટા આડકતરી રીતે ઘટાડવાનું ચાલે છે નોકરીની તકો તો બીજી બાજુ હવે એક ત્રીજી વસ્તુ કહીને હું પૂરી કરું છ કે તમે બધાને નોકરી નથી આપી શકો જો તમે બધાને નોકરી નથી આપી શકવાના તો એ સરળતાથી પોતાનો નાનકડો વ્યવસાય કરી શકે સ્ટાર્ટઅપ કરી શકે એ એ માટે સરળ લોન કરો સરળ પ્રક્રિયા કરો કાયદાની એના માટે તમે ટ્રેનિંગ માટે એને વ્યવસાયની ટ્રેનિંગ માટે ક્લાસીસ કરો આજે તમે બીજ એમ થયેલા વિદ્યાર્થીને પણ તમે પ્રેક્ટિકલ જ્ઞાન તો આપતા જ નથી ક્યાંથી પોતાનો વ્યવસાય શરૂ કરશે તો તમે સ્કીલ ની અંદર પ્રેક્ટિકલ ની તાલીમની જે બધું કરવું નથી એટલે એના પર જતી રહે છે ભજીયા તળાય તો પણ એમ કેવાતા કે અમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ અથવા તો સ્કિલ કામ કરે પકોડા 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 શબ્દનો પ્રયોગ થતો હતો અને પકોડાની જ્યારે વાત આવે ને ત્યારે પકોડા તળવા વાળો કદાચ એમબીએ કરેલું હોય કદાચ એન્જિનિયર કર્યું હોય અને ત્યાર પછી આપણને એમ થાય કે જો એન્જિનિયર થઈને પછી જો પકોડા તળવાના હોત તો કદાચ પંદર વર્ષે કારણ કે પંદર વર્ષે ત્યાર પછી એ કામ કરી શકે છે પંદર વર્ષે શીખ્યો હોત તો કદાચ સત્તર વર્ષે પકોડાનો એક્સપર્ટ થઈ ગયો હોત એ બાબત આવે છે વેલ સિદ્ધાર્થભાઈ આપની પાસેથી જાણવું છે આર્થિક વિશ્લેષકની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો આ દસ લાખ નોકરી કે પછી પાંચ લાખ નોકરી સરકારી નોકરીનો ક્રેઝ કે કઈ રીતે જુઓ છો આ બાબતને સરકાર પર કેટલું ભારણ આવે સરકારો પણ ભારણ આવે તો એ વાત સાચી કે ત્રિવેદી સાહેબે જાહેરમાં પેપર ફોડી નાખ્યું કે કઈ રીતે આ સરકારની હાલની પરિસ્થિતિમાં શું છે સો બેઝિકલી જ્યારે ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટની વાત આવે છે તો એ વાત સાચી છેલ્લા પંદર વીસ વર્ષથી એ ટ્રેન્ડ જોવામાં આવે છે કે ખાન કોન્ટ્રાક્ટ ઉપર ભરતીનું તો આ મેકેનિઝમ કેમ છે કારણ કે જ્યારે મેકમ ઉપર સરકારે કીધું મેકમ ઉપર એટલી જગ્યા જ નથી તો ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ જેને જીએડી કહે છે એ બધું પ્લાનિંગ કરતો હોય છે કયા જગ્યા કેટલી ખાલી છે અને કેવી રીતે ભરવી અને ગૌણ સેવા પસંદગી મંડળથી આ બધું મેકેનિઝમ ચાલતું હોય તો સરકાર એટલે ખાલી સચિવાલયમાં નોકરી એવું નથી આરોગ્ય ખાતામાં નોકરી હોય પોલીસ વિભાગમાં નોકરી હોય કોલેજમાં પ્રોફેસરોની જગ્યા ખાલી હોય બેંકમાં હોય કેન્દ્ર સરકારની વાત કરીએ તો પબ્લિક સેક્ટર બેંક હોય પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ હોય તો ઓવરઓલ જોવા જઈએ તો સૌથી મોટું રોજગારી આપનારું કોઈ હોય તો એ સરકાર હોય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પરંતુ ક્યાંક ને ક્યાંક એફિશિયન્સી પરફોર્મન્સ એના તાબા હેઠળ એના બહાના કાઢી કે સરકારી કામકાજના તરીકા એટલા એફિશિયન્ટ નથી હોતા જેટલા પ્રાઇવેટ સેક્ટરના હોય છે તો આ મુદ્દે એક ધ્યાન દોરવું જોઈએ કે બીએસએનએલ ભારત સંચાર નિગમ લિમિટેડ એક સમયે એફિશિયન્ટ સંસ્થા હતી પણ ક્યાંક ને ક્યાંક ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે એને ફટકા મારવામાં પડ્યા અને આજે મરણ પથાર્યા પડ્યું છે અધરવાઇઝ બીએસએનએલ આખા ભારતમાં દરેક જગ્યાએ મળતું હતું તો એવું તો શું થયું કે એ નિષ્પ્રાય થઈ ગયું અને ખાનગી સેક્ટરને ત્યારે જ તક મળી એવું જ ક્યાંક ને ક્યાંક પોસ્ટ ઓફિસનું થયું પોસ્ટ ઓફિસ પણ ઇનએફિશિયન્ટ રોજગારી એ પણ સૌથી વધારે આપે છે પરંતુ પ્રાઇવેટ પ્લેયરને બેનિફિટ કરવા માટે ક્યાંકને ક્યાંક એવું જ ઠોકી દેવામાં આવ્યું કે સરકારી કર્મચારીઓ એફિશિયન્ટ નથી હોતા તો આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એટલી જ છે પણ ઓછા મેન પાવરથી કર્મચારીઓ કઈ રીતે કામ કરે છે ડબલ ડબલ ચાર્જ આપવામાં આવે છે એટલે જગ્યા તો છે વેકન્સી છે એને ફૂલફિલ કરવા અને પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ મૂકી દઈએ તો સરસ મજાનું કામ થાય અને આજના સમયમાં ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરોનો જમાનો છે એટલે કે ઓટોમેશન આવ્યું છે જેવી રીતે ડિજિટલાઇઝેશન થયું તો જૂના બેંકના કર્મચારીઓ વીઆરએસ લઈ લીધું અને જે ઓટોમેશન આવ્યું કોમ્પ્યુટરાઇઝેશન થયું એટલે સ્વાભાવિક છે કે સમયની સાથે અગાઉ જેમ વાત કરી સ્કિલ અપગ્રેડ નહીં કરે તો એમની છટણી થવાની જ છે અને ક્યાંક ને ક્યાંક સરકાર એટલે જ ભરતી નથી કરી રહી કે લોકોને વીઆરએસ લેવાનું પ્રેરણા આપે છે પછી રેલવે હોય કે કોઈ પણ સરકારી કંપની હોય અને કોન્ટ્રાક્ટ ઉપર એક પ્રોસેસ એવી હતી કે કોન્ટ્રાક્ટ ઉપર રાખે ને એટલે એફિશિયન્સીથી કામ કરે પરંતુ એ શોષણનો માર્ગ ત્રિવેદી સાહેબે કીધું તો વાત કદાચ સાચી છે કે એનો ગેર ઉપયોગ ગેરલાભ વધારે લેવા માંડ્યા અધરવાઇઝ પર્પઝ એ હતો કે ટેમ્પરરી શોર્ટ જે જગ્યા પડી હોય એને ફિલ કરે અને જ્યારે નવી ભરતી પ્રક્રિયા થાય ત્યારે એ લોકોને પરમનન્ટ કરવામાં આવે એવી પણ માંગણી ઉઠી હતી એક્ઝામ આપે ને પાસ થાય પરંતુ સરકાર હવે જયારે ખાનગીકરણના મોડ ઉપર ચાલી રહી છે જેવી રીતે એરપોર્ટનું ખાનગીકરણ થયું રેલવેનું ખાનગીકરણ થઈ રહ્યું છે એટલે એવી અપેક્ષા રાખવી કોઈ એમ કે અમે દસ લાખ રોજગારી આપશું તો ક્યાંક ને ક્યાંક વ્યવહારિક પ્રેક્ટિકલ રીતે પોસિબલ નથી થતું કારણ કે દેશની અને રાજ્યની સરકારનો ટ્રેન્ડ એ તરફ જઈ રહ્યો છે કે મેક્સિમમ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય અને સરકારનું બજેટ જે

હવે એ એ આંકડો યુવરાજસિંહ જાડેજાએ આપેલો છે પરંતુ આમ જોવા જઈએ તો જે બીએસએનએલ અને પોસ્ટની વાત કરવામાં આવી તો હું બીએસએનએલની વાત કરું તો જ્યારે કોઈ પણ સરકારી નોકરી કોઈ કર્મચારીને મળતી હોય છે ને ત્યારે એ બહુ જ એની નિશ્ચિતતા અનુભવે છે અને હાસ અનુભવે છે હવે પછી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કસ્ટમર કેરનો મને પોતાને પ્રત્યક્ષ અનુભવ એવો આ ઈકો પડે છે જરા અમારી તરફથી ઓકે છે હું હા મને પોતાનો પ્રત્યક્ષ અનુભવ એવો હા એટલે ખબર નથી પડતી મને પોતાનો પ્રત્યક્ષ અનુભવ એવો થયો છે કે મારી પાસે બીએસએનએલનું કાર્ડ હતું અને હું એના કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટમાં ગયો હતો અને મેં કહ્યું કે ભાઈ મને આટલા આટલા પ્રોબ્લેમ્સ છે ને નેટવર્કમાં આ છે તો એણે મને એ કર્મચારી એ વખતે આ વાત હું લગભગ તમને સાત આઠ વર્ષ પહેલાંની કરી રહ્યો છું તો મને એ કર્મચારી એવો જવાબ આપ્યો કે તમને કોણે કહ્યું હતું કે અમારું બી નું કાર્ડ લો એટલે કસ્ટમર સર્વિસ સરકારી જ્યારે કર્મચારી પાસે તમે લેવા જાઓ છો ત્યારે એને નોકરીની નિશ્ચિતતા હોય છે કે ભાઈ મને કોઈ કાઢી શકવાનું નથી એટલે જે કસ્ટમર કેર જે હોય છે એ કસ્ટમર કેર થતી નથી અને આના કારણે લોકોનું બીજી કંપનીઓમાં માઈગ્રેશન થતું હોય છે

નહીં એબ્સોલ્યુટલી એસેન્શિયલ સર્વિસનો ભાગ છે આપણું બેન્કિંગ ક્ષેત્ર સુધર્યું છે પહેલાં જે બેન્કિંગમાં તમે બેન્ક ઓફ બરોડામાં જાઓ અને કર્મચારી ચા પીતા પીતા વાત કરતો તો આજે પરિસ્થિતિ જુદી છે આજે એમની પણ મોબાઈલ એપ્લિકેશનો સારી છે તમે એસબીઆઈમાં જાઓ તો એસબીઆઈમાં પણ આજે કસ્ટમર સર્વિસ સારી છે એટલે ચોક્કસ સુધારો થયો છે પરંતુ એ એ આખું એન્ટરપ્રાઇઝે સમજવાની જરૂર છે કે અને એની પાછળ સરકાર પણ કામ કરી રહી છે પણ કર્મચારીઓએ પોતે પણ આ વસ્તુને તમારા માધ્યમ થકી આ જે પણ સરકારી કર્મચારીઓ એક સમય એવો હતો કે માં ઓફિસમાં જાઓ તો દસમાંથી માત્ર બે કર્મચારી ટેબલ પર હાજર હોય અને બાકીના આઠ કર્મચારી માત્ર ને માત્ર પગારના દિવસે રજિસ્ટરમાં સહી કરીને પગાર લઈ જતા હતા પરંતુ જ્યારથી મોદીજીની સરકાર ગુજરાતમાં આવી ત્યારથી અમને આ બધા વિભાગો પર ધ્યાન આપ્યું જે કર્મચારીઓ રિટાયર્ડ થવા માંડ્યા એ ઓટોમેટિક છૂટા થયા અને નવા કર્મચારીઓને ટ્રેનિંગ આપી અથવા તો ટેકનોક્રેટ પ્રેક્ટિકલ જ્ઞાન વાળા વધારે કર્મચારીઓ લઈને કાર્યમાં વધુ સક્ષમ બનાવવાનો એક પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે સંજીવજી આપ એમ કહેવા માંગો છો કે સરકાર તરફથી ઓન ધ જોબ ટ્રેનિંગ નિયમિત અપાય છે સરકાર તરફથી ઓન ધ જોબ ટ્રેનિંગ નિયમિત અપાય છે તો પછી ગેરરીતિ ક્યારે આવે છે તો પછી એમની કામમાં બેદરકારી કેમ આવે છે હું તમને એ જ વાત કહી અગાઉ પણ કે જ્યારે કોઈને સરકારી નોકરી મળે ને ત્યારે નિરાંત અનુભવે છે અને એને એવું સમજાય છે કે આ સરકારી નોકરી છે અને આ કાયદા અનુસાર મળી છે એટલે મને કોઈ કાઢી શકશે નહીં સૌથી મોટી વાત એ છે ઘણી બધી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પદભ અધિકારીઓને ઘરે બેસાડવામાં આવે છે પરંતુ જ્યારે એમને ઘરે બેસાડવામાં આવે છે ત્યારે એનો પગાર તો ચાલુ જ રહે છે એટલે શું તકલીફ શું થાય છે કે એની જગ્યાએ બીજો માણસ રાખવો પડે પેલા ભાઈને પગાર ચાલુ રાખવામાં આવે કારણ કે એને ખબર છે કે મને કાઢી મૂકશે ને તો એ મારો પગાર જવાનો નથી એટલે એનો પગાર પણ ચાલુ રાખવામાં આવે છે એને ઘરે બેસાડવામાં આવે છે એની જગ્યાએ વધારાના વ્યક્તિને મૂકીને પગાર આપવામાં આવે છે એટલે આ બધી સિસ્ટમમાં પણ થોડો ફેરફાર કરવાની જરૂર છે એટલે ક્યાંક જે માનસિકતા આવી થઈ જાય છે કે આવા મને કોઈ કાઢવાનું નથી અને એને કારણે પણ ક્યાંક આવું જોવા મળે છે જે આપ કહો છો ચિમનભાઈ આપ આ બાબત સાથે કેટલા સહમત છો સૌથી પહેલાં તો વાત થઈ કે પાંચ લાખ નોકરી કે દસ લાખ નોકરી એટલે આ સરકાર લોલીપોપ આપવામાં માસ્ટર છે અગાઉ પંદર લાખ દરેકના ખાતામાં આવશે એવી લોલીપોપ આપી હતી બે કરોડ લોકોને રોજગાર આપીશું એવી લોલીપોપ આપવામાં આવી હતી દરેકના ખા કાળું કાળું ધન લઈ આવીશું એવી લોલીપોપ આપવામાં આવી હતી એટલે લોલીપોપ આપવું ને ભારતીય જનતા પાર્ટીની ટેવ જેવું થઈ ગયું છે એમ કહીએ તો ચાલે અને પછી કહેવામાં આવે તો અમિત શાહ એમ કહે કે ભાઈ આ તો જુમલો હતો અરે ભાઈ તમે પબ્લિકની વચ્ચે જાઓ છો અને તમે આ જુમલાની વાત કરો છો તો તમને કઈ રીતે પબ્લિક વિશ્વાસ કરશે વાત રહી હમણાં એમણે એમ કીધું કે ભાઈ એનું સ્ટાન્ડર્ડ સુધર્યું છે બેન્કોનું સરસ સુધર્યું છે કે લોકો પૈસા લઈને નીરવ મોદી હોય કે મેહુલ ચોક્સી હોય કે વિજય માલ્યા હોય એ લોકો પૈસા લઈને જતા રહે છે લોકોના કાળી કમાણીના પૈસા એની સામે તમે અદાણીના અને એના બોતેર હજાર કરોડ રૂપિયા માફ કરો છો એટલે સરસ સુધર્યું છે એટલા માટે સુધર્યું કે ભારતીય જનતા પાર્ટી માટે સુધર્યું છે પબ્લિક માટે નહીં કે સુધર્યું છે બરાબર છે એની વાત કરું છું એમની વાત કરીએ તો આંકડા આપવામાં એટલા બધા માહિર છે અને બોલવામાં એટલા બધા માહિર છે કે હમણાં મોંઘવારીની ચર્ચા પર સંસદમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મોંઘવારી છે જ નહીં મોંઘવારી જ નથી તમે વિચાર તો કરો 400 નો ગેસ બારસો એ જતો રહે તો એમ કેક મોંઘવારી નથી 60 નો પેટ્રોલ એકસો દસે જાય તો કે મોંઘવારી નથી અચ્છા અચ્છા ચીમનભાઈ મારી એક બાબતનો તમારી પાસેથી જવાબ જોઈએ છે કોંગ્રેસ પાસેથી મારે જવાબ જોઈએ છે એવું કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એ આ સરકાર લાવી છે અથવા તો મોદી સરકાર જ્યારે ગુજરાતમાં सीएम હતા ત્યાર પછી તે એન્ટર થઈ છે ને ધીરે ધીરે બધા સેક્ટર માં ફેલાઈ છે કોન્ટ્રાક્ટ પદ્ધતિને તમે સમર્થન આપો છો કે વિરોધ કરો છો અથવા કેવો બદલાવ જુઓ છો કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ એટલા માટે કરું છું કે લઘુત્તમ વેતન જે આપવું જોઈએ સરકાર એક બાજુ લઘુત્તમ વેતનની વાત કરતી હોય અને સરકાર ખુદ લઘુત્તમ વેતન આપતી નથી આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે બીજી વસ્તુ એ થાય છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે વ્યક્તિ હોય ધારો કે કોઈ ડોક્યુમેન્ટની એની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર વાળો માણસ ગઈ આવતીકાલે કે મહિના પછી જતો રહેશે એટલે એની જે જવાબદારી છે જવાબદેહી છે ને એ મટી જાય છે કેમ કે ઘણા કિસ્સા એવા પણ આવ્યા છે કે ભાઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય એને કરોડો રૂપિયાનું કરી નાખ્યું આ પાંચ સાત કિસ્સા આપણા ગુજરાતમાં બન્યા છે એનું કારણ એ છે કે એને એને નોકરીની પડી નથી એને કે ભાઈ હું આ બહારની આવક અથવા તો ભ્રષ્ટાચાર કરીશ તો જરૂર નથી પછી બીજું કંઈ કરવાની અને જે માણસ પરમાનન્ટ નોકરી છે એને એની ચિંતા છે એની કેરિયર ખરાબ થવાની પછી નોકરી નહીં હોય તો શું થશે આ બધી ચિંતા હોય જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તો ગમે ત્યારે એને ખબર છે કે આ નહીં મને દૂર કરે તો મારો જે કોન્ટ્રાક્ટર છે એ દૂર કરશે અને કદાચ એને શ્યોર છે કે કદાચ અગિયાર મહિના પછી હું નહીં હોય લોકોને ચૂકવવા માટે કે એની પાસે સરકાર પાસે ભારણ પડે છે તો કોંગ્રેસના વખત માં આટલી બધી નોકરીઓ જે હતી ને અત્યારે જે જગ્યાઓ ખાલી થઈ એ કોંગ્રેસે વર્ષો સુધી લોકોને નોકરી આપી છે પેન્શન આપ્યું છે ભથ્થા આપ્યા છે બધું જ આપ્યું છે પણ તમારે તો શું કરવું છે કે તમારા તાયફામાં ખર્ચાઓ કરવા છે બીજામાં ખર્ચા કરવા છે પબ્લિક માટે જે ખર્ચા કરવા છે માટે લાગે લાગે ભાઈ કારણ કે આપણા જ કર્મચારી છે અને સરકાર માટે જ તેઓ કામ કરવાના છે પ્રફુલ સર આપની પાસે આવું છે ભારતીય જનતા પાર્ટી અત્યારે હર ઘર તિરંગાની વાત કરે છે આપ કહે છે હર ઘર રોજગાર મેં પહેલા જ કહ્યું કે ઘરે ઘરે એક થી બે રોજગાર હોય એક થી રોજગાર યુવકો હશે જ અને એટલા માટે જ રોજગારીનું વચન આપવામાં આવે છે પરંતુ ભાજપના પ્રવક્તાએ જે કહ્યું કે સરકારી કર્મચારીઓ છે કામ નથી કરતા લોકોના ધક્કા ખાવા પડે છે એ જે એમણે ઈશારો કર્યો તો પછી ભાઈ સરકાર છે લોકશાહીની અંદર લોકો સરકાર એટલા માટે ચૂંટે છે કે તંત્ર ઉપર એમનો કાબૂ રહે અને સરકાર સાથેના લોકોના જે કામગીરી છે એ સરળતાથી પતે એ માટે તો સરકારો હોય છે એટલે મૂળ વાત એ છે કે ભાઈ સરકાર છે ને એને પોતે પણ વારંવાર એના રિફોર્મ કરવા જોઈએ વારંવાર સુધારા કરવા જોઈએ અને વારંવાર એના કર્મચારીઓને એજ્યુકેટ કરવા જોઈએ કે ભાઈ પ્રજાના જે ટેક્સ ચૂકવાય છે એ નાણાંમાંથી તમારો પગાર થાય છે આફ્ટર ઓલ પ્રજા છે એ માલિક છે એ એમના મગજમાં વારંવાર ઠસાવવું જોઈએ આપણે ત્યાં શું થઈ ગયું છે કે તંત્રનો એટલો બધો કાબુ થઈ ગયો છે કે ચૂંટાયેલા લોકો ઝીરો થઈ ગયા છે મોટાભાગે આજે તમે જુઓ કે કોર્પોરેશન હોય તો કમિશનરનું ચાલે મેયરનું ઓછામાં ઓછું ચાલે ભાગ્યે જ ચાલે એવી જ હાલત તમે નગર પંચાયત જુઓ કે એવી જ હાલત તમે જિલ્લા પંચાયત જુઓ જિલ્લા પંચાયતમાં ડીડીઓ કે જિલ્લા પંચાયતના પ્રમુખને પાણી પીવું હોય તો કે કાંઈ ખર્ચો કરવો હોય તો પહેલાં પૂછવા જવું પડે એટલે આ આખી જે લોકશાહીનો જે ઢાંચો છે ને અને જે બ્રિટિશરે આપેલી વહીવટી પદ્ધતિ છે એ પદ્ધતિમાં કોઈ જ મોટા સુધારા થયા નહીં હોવાથી બાબુશાહી છે ને એ હેવી છે એ વાત સાથે આપણે સહમત થવું પડે એ લોકોની આમ તો આપણે વાત હતી બેરોજગારીની આ આડ વાત થઈ ગઈ પણ એ જ્યારે રોજગારી મળે ત્યારે એને આ ધ્યાન રાખવાનું છે વહીવટી તંત્રની આજની એબીસીડી છે એ તોડવાની છે એબીસીડીનો અર્થ એ છે કે એવોઇડ કોઈ કામ લઈને આવે એટલે કે નહીં થાય પછી છતાંય પેલો મંડો રહે એટલે બી ઉપર આવે કે બાયપાસ કરે આ મારું ને આ નેહલભાઈનું છે નેહલભાઈ કે આ ચિમનભાઈનું છે આ બાયપાસ કરે પછી સી છતાં પેલો તો સી ઉપર આવે કામને કરી નાખે ગુજવી નાખે કે એનો છેડો જ ના મળે અથવા તો પછી કરપ્શન કરી નાખે સી ઉપર આવે એટલે અને પછી છતાંય પેલો તો ડી ઉપર આવે કે ડુ એન્ડ ડાય કરો ને મરો તમે ખોટી જગ્યાએ આવી ગયા છો આ જે વહીવટી તંત્રની એબીસીડી છે એ સરકારે તોડવાની જરૂર છે એટલે આ જો ચેન તૂટે તો કદાચ કંઈક અસર આપણને જોવા મળે સિદ્ધાર્થભાઈ આપની પાસે આવું છે ગુજરાતમાં રોજગારીની સ્થિતિ કેવી છે અને સરકારી નોકરીમાં આટલો ક્રેઝ કેમ છે હવે જ્યારે ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો આપણો દેશ ઓલમોસ્ટ યુવાઓથી ઉભરતો દેશ છે અને ગુજરાતમાં પણ ઓલમોસ્ટ સાહીઠ થી પાસઠ ટકા યુવાનો છે યુવાનો છે એટલે એમ્પ્લોયેબલ કેટેગરીમાં છે અઢાર વર્ષથી ચોવીસ વર્ષની અંતરગાળામાં એટલે એ લોકોને અત્યારે નોકરીઓની ખાસ જરૂરિયાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક હમણાં જ ટેટની એક્ઝામ આવી કોમ્પિટિટિવ એક્ઝામ આપે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય તો એટલું બધું વર્ક ત્રણ અને વર્ક ચારની જગ્યા હોય ને એમાંય પીએચડી કલેરા વિદ્યાર્થીઓ આવે છે એટલે ક્યાંક ને ક્યાંક એ સમજવાની જરૂર છે કે સરકારી નોકરીઓનો ક્રેઝ એટલા માટે સિક્યુરિટી કારણ કે પ્રાઇવેટ સેક્ટરમાં જ્યારે આત્મનિર્ભર અને સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ તો એ નિષ્ફળ જાય તો એમનો હાથ પકડવા કોઈ હોતું નથી પરદેશમાં તો શું છે કે સરકાર એમને સાધન સહાયને સંપૂર્ણ ધ્યાન રાખતું હોય છે પણ આપણા દેશમાં એવું નથી અને ધંધા રોજગારની પરિસ્થિતિ પણ એવી છે કે નફાકારકતા ઘટી ગઈ છે અને કોસ્ટ ઓફ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓછું થાય છે અને મોંઘવારી વધી છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને માનસિક રીતે સેફ ઝોનમાં જવું હોય છે તો ત્રિવેદી સાહેબે કીધું એ પણ વાત સાચી છે કે બાબુશાહીનો એટલી બાબા આદામથી ચાલતી આવતી પદ્ધતિ છે એટલે તાજેતરનો દાખલો આપું તો જે ઓડિટ વિભાગ હોય સીએજીનું હોય રહ્યા અને ક્યાં અકાઉન્ટ વિશે રહ્યો અકાઉન્ટને તમે કહો કે આનું ઓપરેશન કરો તો કઈ રીતે થાય એટલે એના લીધે સરકારી કંપનીઓ ફરચામાં જાય છે અઠાણું ટકા કંપનીઓ નુકસાનમાં ચાલે છે નુકસાનમાં ચાલે એટલે નવી જોબ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ ના થાય પોટેન્શિયાલિટી છે પરંતુ એમ્પ્લોયમેન્ટ ક્યારે ક્રિએટ થાય નફો થાય વિકાસ થાય તો આગળ વધતી હોય એટલે આ મિસમેચ એવી રીતે છે કે એમાં જે કીધું જે લોકશાહીની સેવા કરવાવાળાના પદાધિકારીઓ છે એમનો કંટ્રોલ રહ્યો નથી એટલે આ બધું બેફામ બન્યું છે અને જે રીતે જોઈએ છે કે લેબર કોડ વેજીસ આખું રિવાઇઝ કર્યું છે લેબર રિફોર્મ થઈ રહ્યા છે તો એમાં પ્રાઇવેટ સેક્ટરને એપ્લિકેબિલિટી આવી જાય તો એવી જ રીતે સરકારી સાહસોને પણ આ એપ્લિકેબલ થવું જોઈએ હાયર અને ફાયરની પોલિસી તો ક્યાંક ને ક્યાંક પ્રોફેશનલિઝમ આવશે અધરવાઇઝ શું થશે કે કોઈએ આર્ટ્સનો હોય કોમ્પિટિટિવ એક્ઝામ આપી દે અને ક્યાંક ને ક્યાંક બીજા ક્ષેત્રમાં એ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા એન્જિનિયરિંગ વિભાગમાં પોસ્ટિંગ મળે તો કઈ રીતે મિસમેચ થાય હમણાં તાજેતરનો દાખલો લો તો જે વ્યક્તિએ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કર્યું હોય એને એડમિનિસ્ટ્રેટરનો ભાગ ભજવામાં આવ્યો હવે એને મશીન સાથે રમેલો હોય અને તમે કાગળી આપી દો તો ક્યાંથી મેળ ખાવાનો છે એટલા માટે સરકારી કંપનીઓ વિકાસ નથી કરતી વિકાસ નથી કરતી એટલે રોજગારીનું સર્જન નથી થતી જગ્યા તો ખાલી હોય જ છે શક્યતા વિપુલ છે પરંતુ આ જે મિસમેચ છે એ ખાડો પૂરવાની વાત છે અધરવાઇઝ શું થાય યુવાનો હતાશ થાય છે અને આડા પાટે ચાલે છે રેલવેમાં પણ એવું જ થવાનું છે પોલીસ વિભાગમાં પણ કેટલી મહેનત કરે છે યુવાનો પણ મેળ પડતો નથી જગ્યા તો ખાલી જ છે કારણ કે પોલીસ એમ્પ્લોયમેન્ટની એમ્પ્લોય રોજગારીની વાત કરીએ તો વિદેશોમાં અને ભારતની કમ્પેરિઝનમાં બહુ જ મોટો ગેપ છે એટલે આ ગેપ દૂર કરવા માટે ક્યાંક ને ક્યાંક સ્ટ્રકચરલ રિફોર્મ કરવાની આવશ્યકતા છે અને કદાચ એવું લાગે છે કે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી આવી છે તો એની સાથે સાથે સરકારી સિસ્ટમ પણ સુધારશે અને લોકોને સ્કિલ ડેવલપમેન્ટ એમ્પ્લોયબિલિટી સ્વરોજગારીનું અને આત્મનિર્ભરનું સર્જન કર્યા સિવાય કોઈ છૂટકો દેખાતો નથી કારણ કે વિધિન શોર્ટ ટાઈમ સરકારનું કામ એક ફિલોસોફી એવું કહે છે કે ધંધા ઉદ્યોગોનું સર્જન કરવાનું છે એવું વાતાવરણ પૂરું પાડવાનું છે સરકારનું કામ ધંધો કરવાનું નથી સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી એટલે બિઝનેસ તો પ્રાઇવેટ લોકો જ કરે અમેરિકાની મેન્ટાલિટીની ની વાત કરે તો પશ્ચિમીકરણ ની એટલે સામ્યવાદી સમાજવાદી ની વાત કરે તો સરકાર જ બધું કરે બિલકુલ એટલે આપણે એવું કહી શકીએ કે જે એવું એન્વાયરમેન્ટ ઊભું કરો કે જેથી જે એન્ટરપ્રિનોર છે તે પ્રેરાય જે નોકરી કરે છે અને પણ એ ખાસકારો રહે કે હું જે આઠ કલાક સાડા આઠ કલાક જોબ કરું છું તેમાં મને વર્ક સેટિસ્ફેક્શન મળે છે સંજીવજી છેલ્લો એક સવાલ ક્યાંક લાગે છે ચૂંટણી હવે નજીક છે આમ આદમી પાર્ટીએ તો અહીંયા કહી દીધું છે કે અમે દસ લાખ રોજગારી પૂરી પાડીશું સરકારી નોકરીની હવે ભારતીય જનતા પાર્ટી કઈ સ્ટ્રેટેજી અપનાવશે નહીં આમ આદમી પાર્ટી તો વીસ લાખ પણ કે કારણ કે એની સ્ટ્રેટેજીનો ભાગ છે એટલે અને આપણી ગુજરાતની પ્રજા સમજે છે અને ગુજરાતની પ્રજા સમજે છે એટલે છેલ્લા બે વર્ષમાં તમે જુઓ તો એ સો ટકા મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી પાસે છે એ સો ટકા જિલ્લા પંચાયત પાર્ટી પાસે ભારતીય જનતા પાર્ટી પાસે છે છન્નું ટકા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે જે બાય ઇલેક્શન્સ થયા એમાં બધી સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે ગાંધીનગરનું ઇલેક્શન થયું એમાં ચુમ્માલીસમાંથી એકતાલીસ સીટ જીતી છે એટલે આ બતાવે છે કે સરકાર કાર્યક્ષમ છે લોકોને એમનું વળતર મળી રહે છે અને સરકારની કાર્યપદ્ધતિથી લોકો સુખી છે એટલે આ એક વોટ જ એક પારાસીસી છે અને આવનારા દિવસોમાં પણ જે રીતે સરકારની કાર્યપદ્ધતિ છે જેમ સિદ્ધાર્થભાઈ અને માનનીય શ્રી પ્રફુલભાઈ જે વાત કરી બંનેની વાત સાથે હું સમજ છું કારણ કે બાબુ સાહીને કંટ્રોલમાં લાવવાના દરેક પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કેવી રીતે કરી રહી છે તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ થકી એક પ્રેશર ઊભું કર્યું છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જે સારા નીવડેલા વ્યક્તિઓ છે એને કાયમી પણ કરવામાં આવે છે એક્ઝામ લઈને કાયમી પણ કરવામાં આવે છે એટલે એક આખી સિસ્ટમને એ આખા સ્ટ્રકચરને રિફોર્મ કરવાની વાત જે સિદ્ધાર્થભાઈ કરી એ આવકારદાયક છે અને સરકારને આ વાતની ખબર છે એટલે આખી સિસ્ટમ ટૂંક સમયમાં રિફોર્મ થશે કારણ કે મોદીજીએ કહ્યું હતું કે પહેલા પાંચ વર્ષ મને આ દેશમાં બધું સરખું કરવામાં લાગ્યા અને હવેના પાંચ વર્ષ એક ડેવલપમેન્ટ એક સિસ્ટમ એક નવા ભારતનું સર્જન કરશ કરીશું